એને જાતે ખાવાની જરૂર છે. જય સ્વામિનારાયણ. 11:00 ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. બ્રેકફાસ્ટ ચાલી રહ્યો છે. ફરાળી તેવ ચેવડું છે, તીખો ગળ્યો અને બનાના વેફર. અને જીયાને શું ખાય છે? 11:00 છે તો હજી ચાલુ. બધે સવારમાં બ્રેકફાસ્ટ કરી લઈએ. જાનુબેન જે સૂતા છે, બસ આ ચેવડો પતી જવાય એવો જ મને લાગે. બે પેકેટ જ છે, લાવવો પડશે હવે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ અવર ચેનલ. લાગી ગયા છે બપોર, એકચ્યુઅલી આફ્ટરનૂન થઈ ગઈ છે. અને સવારમાં મેં બ્લોગ ચાલુ કર્યો હતો પણ પછી કાંઈ શૂટ નહોતું થયું કન્ટિન્યુ. અને અત્યારે હું આવી ગઈ છું નીચે અને જીયાના બીકા સ્કૂલેથી હમણાં આવતી જશે. લેટેસ્ટ ન્યૂઝમાં એવું છે કે બપોરે હવે નીચે ઉતરતી હતી ને મારા ઘરની બહાર જે સીડી છે ને ત્યાં ઝીણો ઝીણો જે વરસાદ, આજે આખો દિવસ વરસાદવાળું વાતાવરણ છે, વાદળાનું બધું, તો ઝીણો ઝીણો વરસાદ પડતો હતો તો થોડીક અમથી સીડી ભીની હશે. નોર્મલી હું એટલી બધી ઉતાવળી નહોતી કરતી પણ મેં છે ને સ્લીપર પહેર્યા હતા, તો સ્લીપર પહેર્યા તને ખબર નહીં કેમ પગ સ્લીપ થયો ને, તો 4-5 સીડી હું આમ દદડી ગઈ અને પાછળ બેકમાં ને બોમમાં ને એમાં એટલું બધું વાઇખ્યું ને હાથમાં બધું આંગળી બાંગળી છોલાઈ ગઈ, હાથમાં વસ્તુ હતી બધી ગંદી થઈ. અને પછી તમે કીધું હવે છે ને હવે આ અત્યારે તો દુખે છે બીકોઝ તાજું છે એટલે, પણ હોપફુલી વધારે દુખે નહીં ને બીજા ત્રીજા દિવસે તો સારું, કાલે સારું થઈ જાય તો. કારણ કે પછી અમુક વસ્તુ અમુક જગ્યાએ કદાચ મૂંઢમાર જેવું વાગી ગયું હોય ને તો પછી લોંગ ટાઈમ થઈ જાય. આઈ ડોન્ટ વોન્ટ દેટ, તો બેટર કે અત્યારે સારું થઈ જાય. તો બસ જુઓ હવે જીયાના હમણાં સ્કૂલેથી આવતી હશે અને જાનવી અત્યારે સૂઈ રહી છે. અને તમને વેધર બતાવું, જો અને સામે દેખાય પેલું કામકાજ અમારા આજુબાજુના બધા એરિયામાં અત્યારે આ ગેસને એ બધી પાઇપલાઇન ચેન્જ કરે છે ને, તો પાર્કિંગ ગઈ ક્યાંય એટલામાં મળતું નથી કારણ કે લોકો જ્યાં સુધી ખોદીને રાખ્યું હોય ત્યાં સુધી કાંઈ મળે નહીં. અને બસ એવી રીતે ચાલે છે. અત્યારે વળી વરસાદ બંધ થઈ ગયો, મેં 2 કલાકથી તો સારું છે, ટ્રાય થઈ ગયું. મેં સવારમાં કપડાં નહીં ખાતા નીચે વોશ કરવા માટે, તો મારે લંચ જોતું હતું તો મેં ફોન કર્યો, તો ફોન કરીને અચાનક બારીની બહાર ધ્યાન ગયું ને તેમ થયું ઓહ માય ગોડ વરસાદ ચાલુ થઈ ગયો. અને ઘણો મને લાગે 2-3 મિનિટથી આવતો હશે તો મારા કપડાંય થોડા ઘણા ભીના થઈ ગયા. કારણ કે પવન, વરસાદ સવારનું વાદળ છાયું હતું પણ વરસાદ આવતો નહોતો, પવન હતો તો કપડાં એકદમ સુકાઈ ગયા હતા મારા એમ, પણ થોડાક ભેજવાળા હતા અને તોય થોડાક ભીના થઈ ગયા. પણ વાંધો નહીં, મેં કીધું ઘરમાં પોળા કરી દઈશ તો સુકાઈ જશે. બસ એવી રીતે છે. લેટેસ્ટ ન્યૂઝમાં અમે ભમ થઈ ગયા એ છે, તો હજી એનાની વેટ કરું છું. હમણાં જ આવતી જીયાના, હું આજે પડી ગઈ સીડીમાંથી નીચે. આપણા ઘર પાસે છે ને સીડી, ત્યાંથી પડી ગઈ. રિમેમ્બર દીદી, આપણે અંદર એકવાર પડી હતી એવી? યસ, બીકોઝ બહાર વરસાદ આવતો હતો ને તો હું આમ ચાલવા ગઈ ને સ્લીપર પહેર્યા હતા મેં, તો સ્લીપ થઈ ગઈ. મને બધું દુખે છે પાછળ. ઇટ્સ નોટ ફની જીયા ને, ઇટ્સ નોટ ફની, વાય યુ લાફિંગ? જો જીવ અને જાનવી એના ટેન્ટમાં બેસીને વોટરમેલન એન્જોય કરી રહ્યા છે, હે ને જીવ? જીયાને લંચ કરી લીધું ને પાછી વોટરમેલન લઈને બેઠી છે. એ આમાં એ ફોર્ક નહીં મારતી હો જીવા, નેટ તૂટી જશે. શું ઇટ વોન્ટ કરતી નહીં, એવું તૂટી જશે પછી નહીં કહેતી. જાનો નો સ્ટોપ ઇટ, નો જીયા, નેટ તૂટી જશે હું તને કહું છું. ખાવા મન વોટરમેલન માં ધ્યાન દે. તો વાગી ગયા છે 5:15 અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ. તો હું આવી ગઈ છું કિચનમાં. જો મેં ટિંડોરા મસ્ત ધોઈ અને ડ્રાય કરવા માટે રાખી દીધા છે. અને ટિંડોરામાં ખબર નહીં છે ને બધું ચીર હોય કે શું હોય કે એટલી બધી ડર્ટ નીકળે, 5-10 મિનિટ પલાળી મૂકી રાખો ને તમે સ્ક્રબ કરો ને ત્યારે બધું કચરું નીકળે. જો મેં અહીંયા 2 દૂધ ગરમ મૂકી દીધા છે બીકોઝ આ દૂધ છે છોકરા માટે અને આ દૂધ મેં જો અહીંયા તૈયારી કરી લીધી છે. આજે છે 11:00, તો આપણે બનાવવાની છે સામાની ખીર. તો દૂધ હલકું ગરમ થઈ ગયું છે, બધું નાખી દીધું સામાયમાં વોશ કરીને. પછી થોડું ઘણું કૂક થશે
પછી એમાં શુગર ને કેસર ફિનિશ થઈ ગઈ છે, તો શુગર ને ઇલાયચી અને આ છે ચારોળી ને ડ્રાયફ્રૂટ ને એવું નાખી દેસું. તો આજે મારે બનાવવાનું છે ફરાળી રોટલી, ટીંડોરાનું શાક અને સામાની ખીર. તો જો ખીર મેં નાખી દીધી છે દૂધમાં ઓલરેડી, સામો વાર નહીં લાગે, હમણાં 5-10 મિનિટમાં જ થઈ જશે. લઈ લીધી છે ચારોળી, દૂધે ઓલમોસ્ટ થઈ જવા જાય છે. તો ચાલો, સૌથી મોટું કામ છે આજે ટીંડોરા સુધારવાનું, બીકોઝ એમાં વાર લાગશે. તો ફટાફટ ટીંડોરા સુધારી લઉં. જો ખાખા ખોળા કરે છે, ત્યાં કાંઈ નથી, ઊભી થઈ જા, ચાલો પોતા ગોતે છે. મારે જો તેલ અહીંયા આવી ગયું છે, ટીંડોરા બધા સમારી દીધા છે, જીયાના મને હેલ્પ કરતી હતી ટીંડોરા સુધારવામાં. આપણે એડ કરી દઈશું રાઈ, જીરું, મેં 11 છે એટલે આપણે હિંગ નથી નાખતા, હળદર અને ટીંડોરા. તો જો ફરાળી લોટે બાંધી દીધો છે, શાક મને લાગે થોડું ઘણું ચડી ગયું હશે, કારણ કે ખાલી મીઠું અને હળદર નાખી દીધી હતી. બીજા બધા મસાલા છે ને ચડી રહેવા આવશે ને ત્યારે કરશું, એટલે બળી ન જાય. તેલમાં ચોડવાનું ને શાક એ થોડું વાર લાગશે ટીંડોરા ચડતો. ઢાંકી દઈએ અને વાસણ બાસણ કરી લઈએ. તો જો જમવાનું થઈ ગયું છે રેડી. અહીંયા ખીર, ખીર તમને ડીશમાં મૂકું કે સાઈડમાં મૂકું, વાટકામાં મૂકું? વાટકામાં. ઓકે, ખીર છે ફરાળી, એટલે પૂછું છું એમ, તો એ પ્રમાણે મૂકું. જાનું ઝેર ઉલડશે, સ્ટોપ ઇટ નાઉ. સૌ કરજો ખીર. હા, એ જાનવીને એનું આપી થોડું આપજો એને, પછી આછી આપશું ઢોળ સે. જાનું યમ યમ. તો ડ્રેસ સરખો કર, ઉભી ઉભી ઉભી, બસ હા ફૂંક મારજે. આલે આ જો, તું કહેતી હતી લાડવા જેવી, જી કે મને લાડવા જેવી સુગંધ આવે છે એમ. તો જો લાડવા જેવી સુગંધ નું રાજ ઇઝ ધીસ જીયાના. રાજરમ રાજમ રાજમ રાજમ. આજ મેં એક બેબી બોયનું એક નવું નામ બહુ મસ્ત સાંભળ્યું. માયાભાઈ આહિર છે ને, એનો ભાણિયો છે ને, એનું નામ રાજવર્ધન. કેટલું મસ્ત નામ છે ને, થોડુંક મોટું લાગે પણ કેટલું આમ ભારે ભરખમ ને એકદમ વજન, કેટલું જોરદાર લાગે ને, મસ્ત લાગે નામ. હલો, શું પ્રોબ્લેમ છે? લિપી નથી જોવું. ઓકે, હારવાલ ચેન્જ કરી દઉં. એને નકરી શાર્ક જ જોવી હોય. અને રોટલી ખાવાની છે એના જોડે, શાક અને રોટલી જાનવી. તો ખીર મોડી નથી પડી ગઈ ને, પાછું આ મોરૈયામાં થાય એવું બનાવી હોય ત્યારે બરાબર હોય, પછી મોડી મોડી લાગે. ઇનફ છે સ્વીટ ઇનફ? ચાલો બધા જમી લઈએ. બહુ સ્વીટ નો હોય. ઓ યે, ડાયાબિટીસ છે એવું? હા. ઓકે, ટેમોનું પાર્સલ આવી ગયું છે. વિજય કંઈક મગાવ્યું છે, શું છે, શું મગાવ્યું છે? જાનો જો ઓવર એક્સાઇટેડ. જીયાના તમારી માટે એમાં કાંઈ નથી. શૂઝ છે, ખોલો તો કેવા છે. હા, એ અત્યારે ઓપન નથી, એ આપણું નથી જીયા, બીજાનું છે, મૂકી દો બસ. એ ઓપન જ નથી કરવાનું અત્યારે. જાનો નો ઉભી રહેલા હું છે ને, જો જીવ બેસવા દે ને, અહીં આવી જાય તું. શૂઝ તમારા લે. આ જોક તો બહુ મસ્ત હોય, ક્વોલિટી જોરદાર એવી લાગે છે આ જોક છે તો. એ કેટલા ના? 6 પાઉન્ડ ના. જોવા જતો, મને હાથમાં પકડવા જતો, જોરદાર છે. હું આ તો આમ જલ્દી આમ બધે તો મને પાછળથી જઈએ. જોવા દેતો એક સેકન્ડ, એક મિનિટ. શું વાત છે, આ તો સ્કેચર્સ જેવા છે હો, ખતરનાક. એક વાર વિજય થોડાક 2-4 મહિના પહેલા એક શૂઝ મગાવ્યા હતા, 9 પાઉન્ડ ના શૂઝ હતા.
ફોટામાં બહુ મસ્ત લાગે છે. આવ્યા ને તો એની જે ઉપરનું જે જાળી હોય ને, ઉપરનું જે સિન્થેટિક મટીરિયલ હોય ને, એમાંથી તમે અંદર હાથ રાખો ને તો તમને આખો હાથ દેખાય, એટલા બિગ હોલ્સ ઉપર. શું જો બરાબર છે, મેં હજી કચરી વાળી રહી છું, જે નથી કચરું વેરવાનું. કમ્ફર્ટેબલ એ લાગે છે જોતા તો. બીજું શું છે? ઓહો, તમે આવું બધું મગાવ્યું છે કપડા ને એમાંથી મગાવ્યું? ચડો બતાવો તો, ખોલીને ચડો, રમવા દો એને. હવે એક મિનિટ હો, કાપડ જોવા દે તો મને. ના કાપડ તો મને લાગે ધોયા પછી ફાવશે તમને, આ કોટન જેવું લાગે છે. જે જેની બેગ હોય એ પાછું એમાં જ નાખજો. બીજો ચડ્ડો. કેટલા ચડ્ડા મગાવ્યા તમે? જરાક લોંગ નથી આ? 3/4 જેવું. એ શું છે? ક્રીમ કલર નું જોવાથી તો સારું લાગે છે. શું કોટન નું છે? શું વાત છે, પણ પેલા તો ફિટિંગ કેવું આવે છે એ જોવાનું. કેવું આવે એ જોવાનું ને. કાપડ તો ઠીક છે, કેટલા માં આવ્યું? પેન્ટ કેટલા? ઓલ ઓવર ગુડ એમ ને. ટેમુ જિંદાબાદ. અને હમણાં છે ને હું એક આ માયાભાઈ નું એક ઇન્ટરવ્યુ જોતી હતી, તો જે માયાભાઈ ને જો સાંભળતા હશે ને એ લોકોને ખબર જ હશે, અંગ્રેજ છે ને એક ભૂરાની વાત કરતા હોય છે, એમની વાતમાં વારે વારે ભૂરો શબ્દ આવતો હોય. ભૂરાનું એક્ઝામ્પલ લઈને એ કાંઈ પણ વાત કરતા હોય છે. તો ભૂરાને લાઈવ ઇન્ટરવ્યુમાં બતાવતા હતા કે આ ભૂરો જેની વાત કરતા ની આ માણસ છે એમ. તો એ ભૂરો કંઈક એવો માણસ છે કે જે એક સાથે 30-30, 40-40, 50-50 લાડવા ખાઈ જાય એમ. તો વિજયને મેં કીધું વાવ, અને જોયા હોય ને તો સાવ પતલા એમ. મેં કીધું કેવી રીતે પોસિબલ છે? તો વિજયે મને કંઈક કીધું હતું. શું કહેતા હતા તમે? એ કે 25 કેટલા? 23 કે 25 કેટલા? આખી વાત કરો. હું વેઇટ કરું છું. આખી વાત કરો. જાઓ ને હવે ખો ફાકો. 23 અડદિયા એક સાથે કેવી રીતે ખવાય? ક્યાં? ગુરુકુળમાં? તો પણ સવાર થી ભૂખ્યા રહ્યા છો ત્યારે 23 ખાય એકાશ? ઓ માય ગોડ. પછી લાંબાથી સુઈ જવાનું. કઈ પેટમાં દુખું બુખું કઈ ઝાડા બાડા કઈ નો થયું? શું વાત છે! અત્યારે તમે ખાઈ શકો 23 અડદિયા? એવું કેળવો હો. કેટલી ઉંમરમાં તમે ખાધા હતા? કોલેજમાં હતા ત્યારે. તો એવું તો તમને શું ભૂત ચડ્યું તમે 23 અડદિયા એક સાથે ખાધા? કે શરત લાગી હતી? શું વાત છે! તો કોણ જીત્યું? એટલે તમે જ જે વિનર હતા કે કોઈ બીજું જીત્યું? કચરું વાળીને એક મિનિટ થઈ છે. જીયાના સુપડી અને બ્રશ લઈને કચરું વાળવું પડશે. સ્નોઈંગ વાળી જીયા પ્લીઝ. જોવાની મજા આવી હશે. જો વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો. સી યુ ટુમોરો ઇન અનધર.